અંકલેશ્વરના રોશનીનગરમાં ફાયરિંગ મર્ડર કરનાર આરોપી ઝારખંડથી ઝડપાયો હતો. તારીખ 12/1/2019 ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોશનીનગરમાં રહેતા કમીમ ખાન જલીલ ખાનનું મર્ડર અજાણ્યા આરોપી દ્વારા અગ્નિશસ્ત્ર વડે ફાયરિંગ કરી માથામાં ગોળીમારી કરવામાં આવી. જે અનડિટેક્ટ મર્ડરનો ગુનો પોલીસ દ્વારા શોધી કાઢી બે આરોપીઓ મોહમ્મદ સાહબાન ખરાઉલ ઉર્ફે પીર મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 25 હાલ રહેવાસી મકાન નંબર R47 રોશનીનગર પદ્માવતી નગર પાસે સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગામ ભનગાંવ થાના પોસ્ટ ફતેપુર જિલ્લો ફતેપુર ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ રિઝવાન અરારુલ ઉર્ફે પીર મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 35 હાલ રહેવાસી મકાન નંબર R47 રોશનીનગર પદ્માવતી નગર પાસે સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગામ ભનગાંવ થાના પોસ્ટ ફતેપુર જિલ્લો ફતેપુર ઉત્તર પ્રદેશ નાઓની તારીખ 17/2019 ના રોજ ધરપકડ કરી આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જેમાં પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની પુનઃપૂર્વકની પૂછપરછ તપાસ કરી મરણ જનાર સમીમ ખાનની હત્યામાં ફાયરિંગ કરનાર શૂટરનું નામ સરનામું ટેકનિકલ સર્વેલન્સથી શોધતા તે ઝારખંડ રાજ્યનો હોવાનું જણાતા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ ચૌહાણ અને પોલીસ ટીમ રવાના કરવામાં આવી હતી, જે ટીમના એક્ટિવ એફર્ટ અને સ્થાનિક પોલીસની મદદથી શૂટર મોહમ્મદ મિરાજ ઉર્ફે રોની મોહમ્મદ સમીમ અંસારી રહેવાસી શ્રીરામપુર ઝારખંડ ને ઝડપી પાડી તેને ભરૂચ લવાયો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી ગુનાના કામે વપરાયેલ દેશી તમંચો કિંમત રૂપિયા 3,000, મોબાઈલ કિંમત રૂપિયા 1,500 કબજે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.